गुड मॉर्निंग 92.7 बिग एफएम पर तमे शो विनोदनी साथे आपणे बिग मेहमान शो में एक एवी शख्सियत ने मळता होईए छीए के जेमणे राजकोटनुं नाम रोशन कर्युं छे, जेमणे पोताना फील्डनी अंदर सराहनीय काम कर्युं छे। बस तो आजे पण 92.7 बिग एफएम ना स्टूडियो में एक एवाज गेस्ट आवी चुक्या छे, एक एवाज बिग मेहमान आवी चुक्या छे जेमणे देश विदेशनी अंदर राजकोटनुं नाम रोशन कर्युं छे, जेने पोताना कंठथी पोताना अवाजथी लोकोने मंत्रमुग्ध कर्या छे, के जेमणे देश विदेशनी अंदर राजकोटनुं नाम रोशन कर्युं छे। तो ए सिंगर कोण छे, एमनी साथे रूबरू आपणे थवा जई रह्या छीए। मनने थनगनावी नाखे एवुं गीत एमना इंट्रोडक्शनमां एमना मोढेथी ज अत्यारे सांभळीए आपणे। घन घोर जरे चहुर मारू मा घन घोर जरे चहुर मारू मारू मन मोर बनी थन गट करे मन मोर बनी थन गट करे मन मोर बनी थन गट करे मारू मन मोर बनी थन गट करे मन मोर बनी थन गट करे मोर बनी थन गट करे मन मोर बनी थन गट करे। नमस्कार राजकोट, હું છું ઉસ્માન મીર। આજે બિગ મહેમાનમાં મારા જીવનની ઘણી બધી વાતો તમને તમારી સાથે શેર કરવી છે। યસ, ઉસ્માન મીર કે જેઓ આપણી સાથે અત્યારે સ્ટુડિયોમાં છે, આમ તો જે લોકોએ આ ગીત સાંભળ્યું મન મોર બની થનગાટ કરે એમને તો ગીત ચાલતું હતું ત્યારે જ ખબર પડી ગઈ કે આજના આપણા બિગ મહેમાન કોણ છે। આ સંગીત ક્ષેત્રે તમે કઈ રીતે આવ્યા? મ્યુઝિક મને વારસામાં મળ્યું છે, મારા ફાધર મારા દાદા બાપુ પરંપરાગત જેને કહેવાય વારસાગત છે, મને મ્યુઝિક મળ્યું છે, બ્લડમાં જ છે આ બધું, લોહીમાં જ છે। મારા ફાધર પોતે તબલા પ્લેયર પણ હતા અને સારા સિંગર પણ હતા, અને એવી રીતે જ મને ઘરથીમાં મ્યુઝિક મળ્યું છે। ક્યાંક મેં વાંચ્યું એવું હતું કે તમે પહેલા ગુરુ તમારા ફાધરને તમે માન્યા છે, ત્યારબાદ તમે ઇસ્માઇલભાઈ દાતાર પાસેથી ઘણું બધું શીખ્યા। મારા ફાધર પાસેથી મેં તબલાની તાલીમ લીધી અને ગાવાનો પણ ખૂબ શોખ હતો મને, એટલે ગાવાની શરૂઆત પણ મારા ફાધરે જ મને કરાવી। શરૂઆતમાં જે પ્રાઇમરી જે સારે ગામા પદની સા એ જે સ્વરો છે એ મારા ફાધરે મને શીખવાડ્યા। રાગ છે ભૂપાલી રાગ સારે ગા પદ સા એ મારા ફાધરે મને આ રાગ શીખવાડ્યો, અને આ રાગમાં હું મહેંદી હસન સાહેબે ગાયેલી એક ગઝલ તમને સંભળાવું। દુનિયા કિસી કે પ્યાર મે जन्नत से कम नहीं, दुनिया किसी के प्यार में जन्नत से कम नहीं, एक दिल रुबा है दिल में जो वो हूरों से कम नहीं, दुनिया किसी के प्यार में તાજી થતી હોય। એક ગઝલ ગુલામ અલી સાહેબની હું તમને સંભળાવું। દિલ મે એક લહેર સે ઉઠી હૈ અભી દિલ મે એક લહેર સે उठी है अभी, कोई ताजा हवा चली है अभी, दिल में एक लहर से उठी है अभी। 92.7 બિગ એફએમ સાંભળી રહ્યા છે, એમના દિલમાં પણ એક લહેર અત્યારે ઉઠી રહી છે જે આપણે મળી રહ્યા છીએ ઉસ્માન મીર સાહેબને। યસ, તમે તમારા પપ્પાને પહેલા ગુરુ તમારા પપ્પાને માનો છો, ત્યાર પછી ઇસ્માઇલભાઈ દાતાર પાસેથી તમે શીખ્યા, પરંતુ બહુ ઓછા લોકોને એવી ખબર હશે કે તમે તમારા કરિયરની શરૂઆત એઝ અ તબલા પ્લેયર કરી હતી, પછી તમે ગાવાનું શરૂ કર્યું। હા જી, મારી શરૂઆત તબલા પ્લેયરથી, મારા ફાધર પાસેથી પહેલા તબલાની તાલીમ લીધી અને શરૂઆત થઈ બ્રહ્મલીન પરમપૂજ્ય નારાયણ સ્વામી બાપુ સાથે મેં તબલા પ્લે કર્યું, અને નારાયણ બાપુ પાસે લઈ જનાર વ્યક્તિ હતા અશ્વિનભાઈ પેડાવાળા, એ મને પૂજ્ય બાપુ પાસે નારાયણ સ્વામી બાપુ પાસે લઈ ગયા અને એમની સાથે ઘણા વર્ષો સુધી મેં તબલા વાદન કર્યું
પછી એના પછી ગુજરાતના ઘણા બધા ટોપ આર્ટિસ્ટો સાથે મેં વગાડ્યું. મારી ગાવાની શરૂઆત જો હું વાત કરું તો મારા ખૂબ જ પરમ સ્નેહી પ્રદીપ દવે બક્કાભાઈ જેમનું નામ છે, અને મારો પહેલો શો અમદાવાદમાં એમણે જ રાખ્યો હતો. પૂજ્ય મોરારી બાપુ પાસે હું ગુરુ પૂનમ અને હનુમાન જયંતિના જે કાર્યક્રમો બાપુ પાસે અત્યારે પણ થાય છે ત્યારે હું એઝ એ તબલા પ્લેયર હું ત્યાં વગાડવા માટે જતો, અને દિવસ દરમિયાન પૂજ્ય બાપુના દીકરા પાર્થિવભાઈ એમણે મને સાંભળ્યા. પૂજ્ય બાપુને વાત કરી કે ઉસ્માનભાઈ તબલું વગાડે છે પણ ગાય છે પણ બહુ સારું. પૂજ્ય બાપુ પાસે મને પહેલી વાર ગાવાનો મોકો મળ્યો. દિલકશ તેરા નકશા હૈ સુરત તેરી પ્યારી હૈ એ રચના મેં પૂજ્ય બાપુ પાસે પહેલી વાર ગાયેલી. દિલકશ તેરા નકશા હૈ સુરત તેરી પ્યારી હૈ જિસને તુજે દેખા હૈ જિસને તુજે દેખા હૈ વો જાન સે વારી હૈ. ક્યાં વાત, જીવનની અંદર કઈ રીતે બધા પડાવો ચેન્જ થતા હોય છે, કઈ રીતે જીવનની અંદર ચેન્જીસ આવતા હોય છે, બસ કઈક આ ચેન્જીસ આવ્યો ઉસ્માનભાઈ મીરના લાઈફની અંદર અને તબલા પ્લેયરમાંથી તેઓ સિંગર બની ગયા અને અત્યારે એટલો બધો સુંદર અવાજ જે આખા ઇન્ડિયાને મંત્રમુગ્ધ કરી રહ્યું છે, અને એમનું એ ગીત મન મોર બની થનગાટ કરે કે જેને 16 લાખથી વધારે હિટ્સ મળી છે. સિંગિંગનું ફિલ્ડ છે એમાં તમે પ્રોફેશનલી આવી ગયા, તો એ સમય કેવો હતો? હા, શરૂઆતમાં તો મેં ગઝલો અને સુગમના ને એવા બધા શરૂઆતમાં એવા જ ગીતોને ઉગાતો હું. પછી ધીમે ધીમે આમ તો ફોકમાં ને એમાં તો મેં ઘણા વર્ષો સુધી તબલા પ્લે કર્યું એટલે એ મારા કાનમાં મારા બ્લડમાં છે. પછી તો દરેક પ્રકારના જેમ કે સુગમ ગઝલ, પછી ફોકમાં, પછી બોલિવૂડ સોંગ, ભજન, સૂફી, બધા જ મતલબ દરેક પ્રકાર બધા જોનરના ગીતો ગાવાની કોશિશ કરી અને બધા લોકો એપ્રિશિએટ કર્યા. મને એક વાત યાદ આવી રહી છે કે એક કંઈક એવો બનાવ બન્યો કે સંજય લીલા ભંસાળી જ્યારે લોકેશન જોવા માટે સૌરાષ્ટ્રમાં ફરી રહ્યા હતા અને તમારો અવાજ એમણે સાંભળી લીધો અને એ તમારો અવાજ એમને અટ્રેક્ટ કરી ગયો. ભંસાળી સર જ્યારે અહીંયા ફિલ્મ જ્યારે રામલીલા માટે ગુજરાતના લોકેશનો બધા જોવા માટે આવેલા, રાજકોટથી દ્વારકા જવા માટે નીકળ્યા તો રસ્તામાં જે ગાડીમાં જતા હતા એ ગાડીના ડ્રાઈવરે મારી સીડી પ્લે કરી. મારો અવાજ સાંભળીને તરત ડ્રાઈવરને પૂછ્યું કે આ યે કોણ ગા રહા હૈ. ડ્રાઈવરે જવાબ આપ્યો કે એ અમારા ગુજરાતના સિંગર છે, ઉસ્માન મીર એનું નામ છે. દ્વારકા સુધીના 4-5 કલાકના રનિંગમાં એમણે વારંવાર આ કેસેટ મારી સાંભળી અને બસ ત્યારથી એમણે મતલબ ડિસાઈડ કર્યું કે મારે આ અવાજનો ફિલ્મમાં ઉપયોગ કરવો છે. પછી એમણે મને બોલાવ્યો બોમ્બે. જે પિક્ચરની અંદર તમે જે પોર્શન ગાયું હોય એમાંથી કદાચ કોઈ સાંભળવા મળશે તો લોકોને યાદ તાજી થઈ જશે એ ફિલ્મની, કારણ કે એ ફિલ્મે તો આખી અલગ છાપ ઉભી કરી હતી. પછીથી લહુ મુલ લગ ગયા ગીતની શરૂઆત થાય છે ફિલ્મની અંદર, તમે જોયું હોય તો. યસ, ઘણી બધી હજી આવી મોજ કરવાના છીએ આપણે, કારણ કે આજના આપણા બિગ મહેમાન છે ઉસ્માન મીર, જેમની સાથે ઘણી બધી વાતો કરી રહ્યા છે. ગુજરાતનું ગૌરવ જે છે અને જેમણે ગુજરાતની શાન, ગુજરાતનું જે મ્યુઝિક છે, ગુજરાતનું સંગીત છે એની પરખ દેશ વિદેશમાં કરાવી છે અને લગભગ 27 જેટલા દેશોની અંદર એમણે પોતાના કાર્યક્રમ આપ્યા છે. યસ, એમની નેક્સ્ટ જે ફિલ્મ આવી રહી છે બેઝુબા ઇશ્ક, એમાં પણ એમણે સુંદર મજાનું ગીત ગાયું છે. ઓકે ઉસ્માનભાઈ, ફિલ્મોની અંદર, હિન્દી ફિલ્મોની અંદર તમે ગાવાની શરૂઆત કરી, ઘણા બધા શોઝ કરો છો તમે, ઘણી વખત એવું થતું હોય છે કે ઘણા સારા નરસા અનુભવ થતા હોય છે, તો એકાદ કોઈ એવી વાત શેર કરો કે જીવનની અંદર કોઈ આવી એ ઘટના બની હતી તમારી સાથે.
એવી તો ઘણી બધી ઘટનાઓ બને છે. એમાંથી સારી ઘટનાઓમાં તો વેમ્બલી એરેનામાં એક શો મોરારી બાપુની હાજરીમાં જે શો થયો હતો, અને એ શોમાં ઘણા બધા કલાકારો પરફોર્મ કરવાના હતા. મારું પરફોર્મ મેં કર્યું અને જેવું પૂરું કર્યું એટલે ખૂબ ઓડિયન્સ આખું વેમ્બલી એરેના હોલમાં જેટલા શ્રોતાઓ જે સાંભળનાર બેઠા હતા એ બધા જ ઊભા થઈને પાછું ફરીથી મને ગાવા માટે બેસાડ્યો. આટલો બધો પ્રેમ શ્રોતાઓનો અને સાંભળનારાઓનો, આટલો બધો પ્રેમ જોઈને ત્યારે મારી આંખમાંથી આંસુ નીકળી ગયા હર્ષના, કે આ લોકો કેટલો બધો પ્રેમ કરે છે આપણને. તો એ ત્યારે તમે કયું ગીત ગાયું હતું, એમાંથી જે તમે પરફોર્મન્સ આપ્યું એમાંથી કદાચ એકાદ ગીત સાંભળવા મળશે તો મજા આવશે લોકોને. રાજસ્થાનનું ખૂબ જ જાણીતું ફોક ગીત છે, કેસરિયા પધારો મારે દેશજી, કેસરિયા બાલમાં આવોની, પધારો મારે દેશજી, કેસરિયા બાલમાં, કેસરિયા પધારો મારે દેશ. ક્યા બાત હૈ, રાજસ્થાની ફોક સોંગ તમે આ સાંભળ્યું ઓસમાન મીર સાહેબના અવાજમાં. 92.7 બિગ એફએમ પર ઓસમાન મીર સાહેબ સાથે આપણે આજે ઘણી બધી વાતો કરી રહ્યા છીએ અને થોડીક જ વારમાં આપણે એમની સાથે વાત કરવાના છીએ. એમની જે 26 જૂને ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે બેઝુબા ઇશ્ક, એ ફિલ્મની અંદર પણ એમણે એક ગીત ગાયું છે, તો એ ગીત રિગાર્ડિંગ અને એ ફિલ્મ રિગાર્ડિંગ પણ આપણે વાતો કરવાના છીએ. કોઈ જબ તુમ્હારા હૃદય તોડ દે, તડપતા હુઆ કોઈ છોડ દે, તબ તુમ મેરે પાસ આના પ્રિય, મેરા દર ખુલા હૈ ખુલા હી રહે. કોઈ જબ તુમ્હારા હૃદય તોડ દે, તડપતા હુઆ કોઈ છોડ દે. ક્યા બાત હૈ, ક્યા બાત હૈ. 92.7 બિગ એફએમ પર તમે છો વિનોદની સાથે બિગ મહેમાન શોમાં. આજે આપણે મળી રહ્યા છીએ ઓસમાનભાઈ મીરને, કે જેમને ગુજરાતનું ગૌરવ કહેવામાં આવે છે. ઘણા બધા ગીતો ગાયા છે અને ગુજરાતી મ્યુઝિકની, ગુજરાતી સંગીતની એક અલગ જ છાપ છોડી છે એમણે. 26 જૂને એમની ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે બેઝુબા ઇશ્ક, એમાં પણ એમણે સુંદર મજાનું ગીત ગાયું છે. ઓકે ઓસમાનભાઈ, વાત કરીએ તો આમ તમે બેઝિકલી કચ્છના, કચ્છની અંદર કયું તમારું ગામ, બર્થ, જન્મ સ્થળ કયું? જન્મ સ્થળ છે વાયોર, અબડાસા, ત્યાંનો મારો જન્મ છે. એટલે આપણે બંને અબડાસાના, મારું ગામ નલિયા એ અબડાસામાં જ, હું વાયોરનો છું. ઓકે, તો ત્યાં કેટલા વર્ષોથી રહેતા તમારું ફેમિલી અને તમે ત્યાં કેટલો વર્ષ રહ્યા? હું છેલ્લા 14 વર્ષથી હું રાજકોટ રહેવા માટે આવ્યો, એનાથી પહેલા હું કચ્છમાં જ હતો. હું તમને એક સંભળાવું, તમને કચ્છી ગીત. હા, સંભળાવો સંભળાવો. અને આમ બી કચ્છી લોકોના દિલમાં એક અલગ જગ્યા બનાવી છે તમે કચ્છી ગીતો ગાઈને પણ. વધુ લાગે તાવલા વલા વધુ લાગે તાવલા અહીં ભલે કનાનું બલા બલા, એડા કચ્છ મુલક જા માડું મૂકે વધુ લગે તા વલા વલા, કચ્છ મુલક જા માડું મૂકે વધુ લગે તા વલા, વધુ લગે તા વલા, વધુ લગે તા વલા અહીં ભલે કનાનું બલા બલા, હેડા કચ્છ મુલક જા માડું મૂકે વધુ લગે તા વલા.
અને એટલે તો કહેવાય છે કચ્છડો બારે માસ. અને જે લોકો અત્યારે કચ્છીઓ જે આ સૌ સાંભળી રહ્યા છે એમને તો મજા પડી ગઈ હશે કચ્છી ગીત સાંભળીને. સ્પેશિયલી જો વાત કરીએ તો બોલિવૂડ માંથી કયા સિંગર તમને વધુ સાંભળવા ગમે છે? બોલિવૂડ સિંગરોમાં લતાજી, આશાજી, રફી સાહેબ, મુકેશજી, મન્નાદા, કિશોરદા, એમને હું વર્ષોથી સાંભળતો આવ્યો છું અને મારા બધા પ્રિય ગાયકો છે. અને 92.7 બિગ એફએમ ની વાત કરીએ તો 92.7 બિગ એફએમ પર અમે આ બધા સિંગર્સના જ ગીતો પ્લે કરીએ છીએ અને અમે જેને કહીએ છીએ જો ગાને હિટ થે હિટ રહેંગે અને લોકોને પણ હું પણ કાયમ સાંભળું છું એટલે મને ખૂબ ગમે છે. પરંતુ જ્યારે તમે સ્ટેજ ઉપરથી જ્યારે પરફોર્મ કરતા હો છો ત્યારે જનરલી લોકોની કેવી ફરમાઈશો હોય છે, લોકોને કેવા ગીતો સાંભળવા ગમતા હોય છે? એક મેડલી તમને સંભળાવું છું, અત્યારે સ્ટેજ ઉપર આ લોકો વધારે સાંભળે છે. हम तेरे शहर में आए हैं मुसाफिर की तरह, हम तेरे शहर में आए हैं मुसाफिर की तरह, सिर्फ एक बार मुलाकात का मौका दे दे, हम तेरे शहर में आए हैं मुसाफिर की तरह, हम तेरे शहर में आए हैं मुसाफिर की तरह, भूलना था तो ये इकरार किया ही क्यों था, बेवफा तूने मुझे प्यार किया ही क्यों था, पूछो तो खरा घायल ने शो थाए छे, पूछो तो खरा घायल ने शो थाए छे, आँख मिलावे आँख तो शर्माए छे, पूछो तो खरा घायल ने शो थाए छे, चिट्ठी न कोई संदेश जाने वो कौन सा देश, कहाँ तुम चले गए. લોકો ખરેખર આ બધા ગીતોની અંદર અત્યારે ખોવાઈ ગયા છે અને બસ અત્યારે એ જ વિચારી રહ્યા છે કે આ શો ખતમ જ ન થાય, બસ આવી જ રીતે ગીતો સાંભળવા મળે. ઉસમભાઈ, એવું કહેવાય છે કે લાઈફની અંદર જો ફેમિલીનો સપોર્ટ મળે તો વ્યક્તિ ખૂબ જ આગળ આવતી હોય છે. ઘરની અંદર સૌથી વધારે કોનો તમને સપોર્ટ મળ્યો છે અને અત્યારે ફેમિલીની અંદર કોણ કોણ છે? સૌથી વધારે તો પહેલા મારી માના આશીર્વાદ છે, એની દુઆઓથી જ હું આટલે સુધી પહોંચી શક્યો છું. ઓકે. અને ઓફકોર્સ મારી વાઇફ, મારા ઘરના તમામનો ખૂબ જ સાથ સહકાર છે, કારણ કે મારી લાઈફ એવી છે કે વધારે પડતું મારે બહાર જ રહેવું પડે, ટ્રાવેલિંગમાં જ સફરમાં જ હોઈએ છીએ અમે. આમ તો કંટાળી તો ગયા હોય છે, કહેતા હોય કે તમે તો ઘરે અમને ટાઈમ નથી આપતા અમને, પણ તોય પણ એમનો એમના સપોર્ટ વગર આ શક્ય નથી. તમારા બાળકો એ પણ ખૂબ જ સરસ ગાય છે તો એ રિગાર્ડિંગ પણ થોડું ઘણું જણાવો. મારી બે બેબી છે, એક બાબો છે. બેબી તો નથી ગાતી, પણ મારો બાબો છે એ શીખે છે, હજી ગાવાની શરૂઆત કરી છે એણે. ધીમે ધીમે હજી સ્ટેજ ઉપર હજી આવતા એને વાર લાગશે. ફેમિલીની આપણે વાત કરી, પરંતુ જો ગુજરાતી જે સંસ્કૃતિ છે, ગુજરાતી લોકગીતો છે, ગુજરાતનું જે કલ્ચર છે એની વાત કરીએ તો એ અંગે તમે શું કહેશો? કેટલી જાતની વેરાયટી તમને જોવા મળે. આપણા કચ્છનું મ્યુઝિક છે એ જુદું છે, વાગડ જાઓ તો ત્યાં થોડુંક અલગ પડે, બરડો, બારાડી, દરેક વિસ્તારમાં તમે જાઓ તો તમને દરેક લોકસંગીતમાં પણ ઘણી બધી વેરાયટી મળે. જેમ કે આપણું એક ગીત છે, ઢાળ એક જ છે પણ એ બંને ગીતોની રંગ બેન અલગ અલગ છે. એકમાં લગ્નનું વર્ણન છે અને એકમાં વિરહ છે. હું તમને સંભળાવું થોડું.
એ હાલું ચાલું ને વાગે ઘુઘરા ને કઈ આવી યાદવ કુળ ની જાન છોરી ભરવાડી રે રંગ મારે હાલી જાય એ હાલું ચાલું ને વાગે ઘુઘરા ને કઈ આવી યાદવ કુળ ની જાન છોરી ભરવાડી રે રંગ મારે હાલી જાય. આમાં લગ્ન ની વાત છે. હવે બીજું ગીત જો તમે. વેણુમાં વીરડો ગાળતી તી વેણુમાં વીરડો ગાળતી તી રે ઘેલડિયા રે બારી ઓ મારા ઘેલડિયા રે બારી વેણુ ગાળતી તી રે વેણુ મારડો ગાળતી તી રે. ક્યા વાત હે. આ છે આપણું લોક સંગીત કે જે આપણી રહેણી કહેણી જે આપણા વિચારો છે જે આપણો પ્રદેશ છે એમાંથી જે આપણી વાતો છે એમાંથી જે ઉદ્ભવેલું છે. હાલમાં જ વાત કરીએ તો એક ફિલ્મ તમારી આવી રહી છે 26 જૂને રિલીઝ થવા જઈ રહી છે બેઝુબા ઇશ્ક. એની અંદર પણ તમે એક ગીત ગાયું છે તો એ ગીત અંગે થોડી ઘણી વાત કરો અને એ ગીત આજે રાજકોટના લોકોને તમારા કંઠમાં સાંભળવો છે. આપણા લોક સંગીતમાં જે વર્ષોથી પ્રભાતી ઢાળ જે ગવાય છે, હા, નરસિંહ મહેતાના જે પદો છે એ ઢાળ ઉપર આ ગીત છે જેમણે ગવડાવ્યું મને જસવંતભાઈ ગાંગાણી. ખરેખર મારા માટે એક અચીવમેન્ટ કહેવાય કે એક બોલિવૂડનો એક પહેલો પ્રયોગ છે. ઓકે, તો અત્યારે એ ગીત લોકોને બહુ તરસાવે. આપણે હવે ગીત સંભળાવી દઈએ લોકોને કે એ ગીત કયું છે. ભોર ભૈયા ભોર ભૈયા કોયલ જાગી ગીત મધુર ગાયો રે ભોર ભૈયા કોયલ જાગી ભોર ભૈયા કોયલ જાગી ગીત મધુર ગાય રે ભોર ભૈયા કોયલ જાગી ભોર ભૈયા કોયલ જાગી. પ્રભાતી ઢાળ પરનું જે ગીત છે એ પહેલી વાર હિન્દી ફિલ્મ ક્ષેત્રે ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે અને એ જે ફિલ્મ છે બેઝુબા ઇશ્ક એ ફિલ્મની અંદર એ ગીત સામેલ કરવામાં આવ્યું છે અને એ ગીત ગાયું છે ઉસ્માન મીર સાહેબે. અને 92.7 બિગ એફએમના માધ્યમથી ઉસ્માનભાઈ મીર તમારા સુધી અત્યારે પહોંચ્યા છે અને ઘણા બધા ગીતો એમણે પોતાના કંઠમાં ગાયા અને એમના લાઈફની ઘણી બધી આપણે વાતો કરી. ઉસ્માનભાઈ, જે આપણે કામ કરતા હોઈએ છીએ એનું જે ફળ સ્વરૂપે ઘણી વખત લોકો સન્માનિત કરતા હોય છે, ઘણા પુરસ્કાર પણ મળતા હોય છે, ઘણા એવોર્ડ્સ પણ મળતા હોય છે, તો કયા કયા એવોર્ડથી તમને અત્યાર સુધી સન્માનિત કરવામાં આવ્યા છે? ઘણા બધા એવોર્ડ્સ મને મળ્યા છે. ગયા વર્ષમાં જીમા એવોર્ડ ફંક્શન જે થાય છે, ગ્લોબલ ઇન્ડિયા મ્યુઝિક એવોર્ડ, એમાં મારું આ સોંગ સાથે મારું નામ નોમિનેશન હતું. આ વર્ષે સ્ટેટ ગવર્મેન્ટનો પણ બેસ્ટ સિંગરનો એવોર્ડ હૈયાના હેત જન્મો જન્મના ફિલ્મ માટે મળ્યો છે. જાયન્ટ ઇન્ટરનેશનલનો આ વર્ષનો મને મળ્યો છે. 2-3 દિવસ પહેલા જે એક ફંક્શન થયું ગૌરવવંતા ગુજરાતી એ એવોર્ડ પણ મને મળ્યો છે. કચ્છ શક્તિ એવોર્ડ એ પણ મને મળ્યો છે. આ મારા માટે એક ખાસ એવોર્ડ છે. પૂજ્ય મોરારી બાપુના હાથે રાવજી પટેલ એવોર્ડ મને પૂજ્ય બાપુના હાથે સન્માનિત કરવામાં આવ્યો. ઓકે, એટલે આટલા બધા એવોર્ડ જેમને મળ્યા છે પરંતુ તેઓ હજી ઘણું બધું મેળવવા ઈચ્છે છે અને ઘણું બધું લોકોને આપવા ઈચ્છે છે. લોકો માટે કયું ગીત તમે ગાશો અને લોકોને કયું ગીત તમે ડેડિકેટ કરશો? તું હી રે, તું હી રે, તેરે બિના મેં કેસે જીઉં,
આજા રે યું તડપાના તું મુજકો જાન રે જાન રે ઇન સાંસો મે બસ જા રે તું ચાંદ રે ચાંદ રે આજા દિલ કી જમીન પે તું ચાહત आके मुझसे मिल जा तू या फिर ऐसा कर धरती से मिला दे मुझको तू ही रे तेरे बिना मैं कैसे जीऊं आजा रे तड़पाना तू मुझको जान रे इन सांसों में बस जा रे तू चांद रे आजा दिल की जमीन पे तू ઉસ્મન ભાઈ, તમે કચ્છથી રાજકોટ આવ્યા, રાજકોટ આવ્યા પછી ઘણા બધા સ્ટેજ શો કર્યા તમે, તો રાજકોટ આવ્યા પછી લાઈફની અંદર કેટલા પરિવર્તન આવ્યા? અમે શરૂઆતથી જ એવું નક્કી કરેલું હતું કે હું જો કદાચ બહાર રહેવા આવીશ, કચ્છમાંથી બહાર, તો રાજકોટ રહેવા માટે આવીશ. રાજકોટે મને ખૂબ પ્રેમ આપ્યો છે. અહીંયા આવ્યા પછી મને ઘણી બધી સફળતાઓ મળી છે, ઘણા બધા ફિલ્મોમાં મને કામ મળ્યું છે, ઘણા બધા સ્ટેજ શો મેં બહાર વિદેશોના શો પણ અહીંયા આવ્યા પછી મેં કર્યા છે. એટલે રાજકોટ મારા માટે લકી છે. ફ્યુચર પ્લાનિંગની વાત કરીએ તો હજી ફ્યુચરની અંદર શું ખ્વાહિશો છે, શું બાકી છે એવી વસ્તુ કે જે ફ્યુચરની અંદર કરવા માંગો છો? ક્યારે કોઈ ખ્વાહિશ તો મેં બહુ રાખી નથી. જેટલું મળ્યું છે એ બધું માલિકની અલ્લાહ તાલાની મહેરબાની છે. હું ઘણી વખતે એક શેર કહું છું કે જીતના દિયા સરકાર ને મુજકો ઉતની મેરી ઓકાત નહીં, યે તો કર્મ હૈ ઉનકા વરના મુજમે તો એસી બાત નહીં. ક્યા બાત હૈ! લોકોને આનંદ આવે એવું મ્યુઝિક પીરસીએ અને બસ લોકોનો પ્રેમ મેળવીએ. બસ જતા જતા જયારે આપણે છૂટા પડી રહ્યા છીએ ત્યારે લોકો માટે કયું ગીત તમે ગાશો અને લોકોને કયું ગીત તમે ડેડિકેટ કરશો? લાગ ચુનરી ને દાગ છુપાવું કેસે, લાગ ચુનરી મે દાગ, ચુનરી મે દાગ છુપાવું કેસે, ઘર જાઉં કેસે, દાગ છુપાઉં કેસે, લાગા ચુનરી મે દાગ છુપાઉં કેસે, લાગા ચુનરી મે દાગ. બસ, તો આવી જ રીતે આ મહેફિલ જામતી રહેશે અને આવી જ રીતે ઘણા બધા ગીતો તમને સાંભળવા મળતા રહેશે, કારણ કે બિગ મહેમાન શો ની અંદર આજે આપણે મળ્યા ઉસ્માન મીરને. જાતા જાતા એક શેર, બશીર બદ્ર સાહેબ નો એક શેર તમને કહું કે કહાં આંસુઓ કી સોગાત હોગી, નયે લોગ હોંગે નયી બાત હોગી, મે હર હાલ મે મુસ્કુરાતા રહુંગા, આપ સબ કી મોહબ્બત મેરે સાથ હોગી, चरागों को आंखों में महफूज रखना, चरागों को आंखों में महफूज रखना, बहुत देर तक रात ही रात होगी, मुसाफिर हैं हम भी, मुसाफिर हो तुम भी, फिर इसी मोड़ पर मुलाकात होगी. क्या बात है, क्या बात है, सच है ये, मुसाफिर हम है, मुसाफिर आप हो, यूं ही रास्ता चलता जाएगा, लोग मिलते जाएंगे, कारवा बनता जाएगा, बस आवी ज रीते एक महफिल मरती रहेशे अने आवी ज महफिल नी अंदर आपणे घणी बधी आवी वातो करता रहेशुं, घणुं बधुं मनोरंजन मेळवता रहेशुं. यस, आजे जेवी रीते उस्मान मीर साहेब साथे घणी बधी वातो करी, खूब ज रंगत जमावी, एवी ज रीते आवता रविवारे बिग मेहमान नी अंदर कोई और शख्सियत हशे जेनी साथे आपणे घणी बधी वातो करवाना छीए. सांभळता रहेजो 92.7 बिग एफएम विनोदनी साथे. गाने जो हिट थे हिट रहेंगे, भले तने हाण्या चीजा.